દિવાળીનો તહેવાર એ ખુશીનો તહેવાર છે। લોકોના ચહેરા પર ખુશી આવી તેનાથી મોટી બીજી કોઈ ખુશી નથી। ત્યારે સુરતમાં દિવાળીના તહેવારમાં શ્રમિક અને નિરાધાર પેદલ લોકોના મુખ પર સ્મિત લાવવા પ્રયાસ હેતુથી સ્માઇલ કિટનું વિતરણ સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। દિવાળીના તહેવારમાં સોશિયલ આર્મી ગ્રુપ સરાહનીય કાર્ય કરે છે। સોશિયલ આર્મી ગ્રુપના મિલના મહેતાએ જણાવ્યું હતું કે સુરતનું સોશિયલ આર્મી ગ્રુપ વિવિધ 7 પ્રોજેક્ટ પર સેવા કાર્ય કરે છે, જેમાં એક પ્રોજેક્ટ અત્ર સાથે અંતર્ગત છેલ્લા 6 વર્ષથી દિવાળી મહાપર્વમાં જે લોકો બધી વસ્તુઓ ખરીદવા સક્ષમ નથી એવા જરૂરિયાત ધરાવતા તથા નિરાધાર બેધર લોકોના મુખ પર સ્મિત લાવવા પ્રયાસ હેતુથી સ્માઇલ કિટનું કરવાનું વિતરણ કરવામાં આવ્યું છે। જે કિટમાં નાનખટાઈ, મીઠાઈ, ફરસાણ, ગાંઠિયા, પૂસું તથા ભાખરવડી જેવી વસ્તુઓ રાખવામાં આવી છે। આ પ્રોજેક્ટમાં પહેલા અમે અન્ય લોકો પાસેથી પસ્તી પેપર ઉઘરાવી એમાંથી જે પણ કઈ રકમ મળે છે એમાંથી સ્માઇલ કિટ માટેની વસ્તુઓ ખરીદી છે, જેની પેકિંગ પ્રક્રિયા 5 દિવસ સુધી ચાલે છે। ત્યારબાદ દિવાળી સુધી કિટનું વિવિધ વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે। જય હિન્દ। સોશિયલ આર્મી ગ્રુપ સુરત જે અલગ અલગ 7 પ્રોજેક્ટના હેઠળ સેવા કાર્ય કરે છે, જેમાંનો એક પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ અન્ન સાથી। અન્ન સાથી હેઠળ દિવાળી પર્વ દરમિયાન છેલ્લા ઘણા વર્ષોથી એક સ્માઇલ કિટ આપવાનું આયોજન કરવામાં આવે છે। આ સ્માઇલ કિટ પેકિંગ દરમિયાન અને એના અગાઉ એક પસ્તી પેપર ભેગું કરવાનું કેમ્પેઇન ચલાવવામાં આવે છે, જે દિવાળી પર્વ દરમિયાન બધા ઓફિસ કે ઘરમાંથી પસ્તી પેપર રદ્દી આપતા હોય છે, તો એ અમે કલેક્શન કરીએ છીએ અને એમાંથી જે ફંડ ઊભું થાય છે એમાંથી અમે સ્માઇલ કિટ માટેની વસ્તુઓ ખરીદીએ છીએ। આ વર્ષે પણ આ સ્માઇલ કિટનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્માઇલ કિટ પાછળનો હેતુ એ જ છે કે દિવાળી એટલે મહાપર્વ, પ્રકાશ પર્વ, જે આપણા દરેક તહેવારોથી મોટો તહેવાર કહેવામાં આવે છે, જે જરૂરિયાતમંદ લોકો છે, નિરાધાર છે, જેમના પાસે ઘર નથી કે કોઈ વસ્તુ ખરીદવાના એ લોકો સક્ષમ નથી, તો એ લોકોને અમે આ સ્માઇલ કિટ આપીએ છીએ, જેનું પેકિંગ 3-4 દિવસ સુધી ચાલે છે અને દિવાળીના 1 વીક અગાઉ એ વિતરણ કરવામાં આવે છે। સ્લમ એરિયાઝ છે, જે જરૂરિયાતમંદ લોકો છે, ખરેખર જેને જરૂરિયાત છે તે લોકોને અમે આ સ્માઇલ કિટ વિતરણ કરવામાં આવીએ છીએ।